હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ફીટર સેકન્ડ યરના તાલીમાર્થીઓ જે છે એના માટે આપણે આગળ ફાઉન્ડેશન ઓફ પોલ્ટ જોયા હતા બરાબર જે ફાસ્ટનરના જે આપણે જેટલા બી ફાસ્ટનર છે જે ફાસ્ટનર ટેમ્પરરી ફાસ્ટનર આવે છે ને પરમાનન્ટ ફાસ્ટનર આવે બરાબર છે હવે જે ફાસ્ટનર જે છે એની અંદર આપણે ફાઉન્ડેશન ઓફ પોલ્ટ જોયું હતું આગળ હવે આજે આપણે જે જોઈએ છીએ ટાઈપ્સ ઓફ કીઝ જોઈએ છે બરાબર હવે એની અંદર તમારે ધ્યાન રાખવું કીઝનો ઉપયોગ કઈ જગ્યા પર થાય છે તે એ ટેમ્પરરી ફાસ્ટનર છે કે કોઈ જગ્યા પર બે જોઈન્ટ આપણે કરવાના હોય બરાબર છે તો આપણે થોડો આપણને જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી એ બે ડિવાઇસની આપણે કરી કરીને પછી પાછા એ ડિવાઇસને ઓપન કરી નાખીએ ખોલી નાખીએ એવું જે એવી જે લોકિંગ ડિવાઇસ છે એને કહેવામાં આવે છે ટેમ્પરરી ફાસ્ટનર બરાબર નોટ બોલ્ટ સ્ક્રૂ થ્રેડ એ બધા શું છે ફાસ્ટનર તરીકે ઓળખવામાં આવે છે આપણે ટેમ્પરરી પરમેનન્ટ ફાસનર હોય તો આપણે સોલ્ડરિંગ કરી દઈએ કોઈ વસ્તુને જોઈન્ટ કરી તો આપણે સોલ્ડર કરી દેતા હોઈએ તો એ સોલ્ડરિંગ કહેવાય બરાબર છે વેલ્ડિંગ કરી દઈએ બધું ટેમ એ બધું જે છે એ પરમેનન્ટ ફાસનર કહેવામાં આવશે તો આપણે ટેમ્પરરી ફાસનર લોકિંગ ડિવાઇસ તરીકે આ કીઝનો આપણે ઉપયોગ કરવામાં આવે છે તો આપણને અલગ અલગ પ્રકારની કીઝ આપેલી છે બરાબર બે હેવી પાર્ટ્સ હોય અચાનક મશીનરી ચાલુ હેવી મશીનરી છે અને એમાં નટ બોલ્ટ છે બરાબર છે એની અંદર અચાનક વાઇબ્રેશન થાય એનું વધારે વાઇબ્રેશનથી બે પાર્ટ્સ ખુલ્લા ના થઈ જાય બરાબર ઓપન ના થઈ જાય અને એક્સિડન્ટ જેવી પ્રોસેસ ના બને એક્સિડન જેવો કોઈ બનાવ ના બને એના માટે લોકિંગ ડિવાઇસ મૂકેલી હોય છે એની અંદર અમુક હેવી જે મશીનરી હોય એની અંદર જેમાં જેને કીઝ તરીકે ઓળખવામાં આવે છે તો જુઓ અહીં ગાડી હવે કીઝ એ કેવા પ્રકારની ફાસ્ટનર છે તો કે ચાવી જે છે એ ટેમ્પરરી ફાસ્ટનર છે અહીંયા તમને દર્શાવેલું છે ચાવી જે છે એ કેવા પ્રકારનું ફાસ્ટનર છે તો કે ટેમ્પરરી ફાસ્ટનર છે તે મુખ્યત્વે પુલી ક્યાં વપરાય છે બરાબર તો કે પુલી છે વ્હીલ છે ગિયર છે અને કપલિંગની ફ્લેન્જને ફરતી સાફ પકડવા માટે વાપરવામાં આવે છે બરાબર અહીંયા તમને એક કી બતાવેલી છે જુઓ અહીં ગાડી બરાબર છે આ કી છે આ કી છે અને એને ક્યાં ગાડી ફિટ કરવામાં આવે છે જો અહીંયા દર્શાવેલો છે આ પોર્શન એનો બરાબર એટલે બે શાફ્ટ હોય કપલિંગ હોય ગિયર હોય व्हीલ હોય પુલી હોય એને પકડી રાખવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે તો કી વે જે જગ્યા પર કી બેસાડવાની હોય એની જગ્યાને શું કહેવામાં આવે કી આ જે પોર્શન છે એને શું કહેવાય કી વે કહેવામાં આવે શું કહેવામાં આવે કે કી વે ચાવી ફિટ કરવા માટે શાફ્ટ અને 허બ માં

તો તમને અહીંયા કાઢી ત્રણ ટાઈપમાં કી આપેલી છે એક વુડન રફ કી આપેલી છે આ પછી કી છે જે હેવી વર્ક માટે વપરાય છે છે તો તો ચાર અહીંયા આપેલા રાઉન્ડ અથવા પિન કી કહેવાય ગીવ હેડ કી કહેવાય અહીં સ્કવેર કી કહેવાય આ રેક્ટેન્ગ્યુલર કી છે પછી ફિધર્સ કી ઓર પેરેરલ કી જે છે બરાબર એ આપે છે અહીંયા પેગ કી આપી છે સિંગલ હેન્ડેડ કી આપી છે ડબલ હેન્ડેડ કી આપેલી છે અને બીજું આપી છે સેડલ કી તો આ ચાર ટાઈપની કી આપેલી છે બરાબર છે હવે એમની અંદર ત્યાં અલગ અલગ કીઝ આપે હવે આ જે કીઝ ડ્રો કરવાની છે ને એ કેવી રીતે ડ્રો કરવાની તો તમને ખ્યાલ હોય તો આપણે ઓર્થોગ્રાફિક ડ્રોઈંગના આઇસોમેટ્રિક ડ્રોઈંગ જે ડ્રો કરતા હતા આ રીતે બેઝ લાઇન બનાવતા હતા બેઝ લાઇન બનાવ્યા પછી આ પ્રમાણે થર્ટી નો એંગલ આ સાઇડ પર ત્રીસ નો એંગલ અને બીજો ત્રીસ નો એંગલ આ બાજુ આવી રીતે લેતા હતા બરાબર છે આ રીતના તો તમારે આ બધી કીઝ ડ્રો કરતી વખતે પહેલા આ બેઝ ડ્રો કરવાનો છે અને પછી તમારે દાખલા તરીકે ફર્સ્ટ આ રેંગ રેક્ટેન્ગ્યુલર કી આપી છે તો રેક્ટેન્ગ્યુલર કી આપી છે એનો શેપ જે છે આ કેવો છે આ જે પોર્શન છે અહીંયા જે પોર્શન તમને આપેલો છે આ રેક્ટેન્ગ્યુલર શેપ છે આ આ પોર્શન તો તમારે એ પોર્શન અહીંયા તૈયાર કરવા આ રીતના બેઝ બનાવ્યા પછી એ બેઝ બનાવ્યા પછી કરશો તો એ તમારે મેઝરમેન્ટ આ શેપ તમારો રેક્ટેન્ગ્યુલર લાગવો જોઈએ અહીંયા જે આ પોર્શન જે આપ્યો છે એ તમારો આ જે પોર્શન આપેલો છે એ તમારો રેક્ટેન્ગ્યુલર શેપ તમારો લાગવો જોઈએ અહીંયા જે આપેલો છે આ પોર્શન જે છે એ તમારો આ રેક્ટેન્ગ્યુલર શેપ લાગવો જોઈએ એ પ્રમાણે આ સ્ક્વેર તો આ સ્ક્વેર આ સ્ક્વેર તમે બનાવશો અહીંયા એટલે તમારે આખી કીસ બની જશે પછી લેન્થ ને આ જે છે એની બ્રેથ કેવાશે આ એની હાઈટ કેવાશે ઠીકને ને કે ની લેન્થ કેવા છે એ પ્રમાણે સ્ક્વેર ની અંદર છે એના નામ રેકટેંગલ શેપ છે એટલે રેકટેંગ્યુલર કી છે આ સ્ક્વેર શેપ છે એટલે સ્ક્વેર કી છે આ ગિવ હે એનું માથું જે છે એ હેડ આ જે હેડ વાળો પોર્શન છે એ એના નામ પરથી એ ગિવ હેડ કહેવાય છે આ રાઉન્ડ પોર્શન છે એટલે રાઉન્ડ કી અથવા તો પિન હેડ કી કહેવામાં આવે છે એ પ્રમાણે અલગ અલગ એટલે બધી જ કી જે તમે ડ્રો કરો છો એ બધી જ કી ડ્રો કરવા માટે આ બેઝ તમારે ડ્રો કરવાનો રહેશે બરાબર હવે રેક્ટેન્ગ્યુલર કીસ દાખલા તરીકે ડ્રો કરવી છે તો એ રેક્ટેન્ગ્યુલર તમારે અહીંયા ગાડી તમારે અહીંયા રેક્ટેન્ગ્યુલર છે કે ભાઈ આ બે સેન્ટીમીટર રાખ્યું છે પછી એની લેન્થ તમારે રાખવી હોય કે ભાઈ ચાર કે પાંચ જે રાખવી હોય પછી આ બેને પછી આ જે બે આ જે લાઈન આપી છે થર્ટી ડિગ્રી એના પેરેલ અહીંયા લાઇન બીજી એક પેરેલ લાઈન અહીંયા પછી આ જે લાઇન આપી છે એને પેરેલ અહીંયા લાઈન અને એને પેરેલ નીચની આ પ્રમાણે તમારી આ રેક્ટેન્ગ્યુલર કી પછી એના તમારા જે ડાયમેન્શન અહીંયા દર્શાવેલા છે એ ડાયમેન્શન તમારે દર્શાવીએ એ તમારે તમારે થર્ટી ડિગ્રી થર્ટી ડિગ્રી અને સિક સિક્સટી ડિગ્રીનું જે સેટ સ્ક્વેર આપ્યું છે બરાબર સેટ સ્ક્વેર જે આપ્યું છે એની મદદથી તમારે આ ડ્રો કરવાનું રહેશે બધી જ કી જે આપી છે એ પ્રમાણે તમારે સ્ક્વેર કી ડ્રો કરવી હોય તો સેમ એજ પ્રમાણે સ્ક્વેર કી સ્ક્વેર માટે પણ સેમ એજ પ્રમાણે બેઝ પહેલાં બનાવવાનો રહેશે આ પ્રમાણે આ રીતના બેઝ બનાવવાનો થર્ટી ડિગ્રી બંને સાઈડ પર બરાબર છે પછી સ્કવેર કીધું છે એટલે તમે કોઈ માપ કરી દો કે ભાઈ મારે આટલા માપનો સ્ક્વેર જોઈએ છે પછી એના જે પોર્સ એના જે બેઝિક એની જે કંઈક લાઈનો છે બરાબર કે ભાઈ આટલા માપની પેરેલ લાઈન અહીંયાથી આ પ્રમાણે આ જે માપ છે તમારું આ રીતના તમારી સ્ક્વેર કી તૈયાર થશે બરાબર સેમ એ જ પ્રમાણે તમારી ઘીભ હેડ કી તમારે તૈયાર કરવાની છે બેઝ તમારે બધા માટે થર્ટી ડિગ્રીનો રાખવો પડશે તો તમે એને ઇઝીલી કામ કરી શકશો બરાબર છે એ જ પ્રમાણે તમારે ગીભ હેડકી બનાવી હોય તો ગીભ હેડકી માટે સેમ એ જ પ્રમાણે પહેલા બેઝ લાઈન બનાવવા પ્રમાણે આ રીતના બરાબર હવે નીચેનો બેઝ કેવો છે તો કે ભાઈ રેકટેંગ્યુલર શેપ છે તો એ રેક્ટેન્ગ્યુલર શેપ બનાવી દો પછી એને પેરેલલ આ બાજુ જે લાઇન આપી છે એને પેરેલલ લાઈન આ જે શેપ આપ્યો છે તે અહીંયાથી ટેપર પોર્શન આપે છે આ પ્રમાણે બરાબર આ રીતના પછી ઉપરથી તમને આપ્યો છે રેક્ટેન્ગ્યુલર શેપ બરાબર અને નીચે ડાઉનમાં પછી આ પ્રમાણે બરાબર અને કેટલી લેન્થ રાખવી છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે એટલે એ પ્રમાણે તમારે બનાવ આ પ્રમાણે તમારી ગીભ અહીંયાથી આ ભાગ ઊંચો છે બરાબર એટલે એ તમારે ધ્યાનમાં લેવાનું આ સ્કવેર બનાવીને એટલે આ પ્રમાણે તમારી ગીબ છે એ જ પ્રમાણે તમારે સર્ક્યુલર સર્ક્યુલર રાઉન્ડ શેપ બનાવવો હોય તો તમારે અહીંયાથી પહેલાં રાઉન્ડ બનાવવા માટે અહીંયા સર્કલ આ રીતે બનાવી દેવાનું તમને આગળ જે કીધું હતું એ પ્રમાણે બરાબર છે અહીંયાથી આઇસોમેટ્રિક સર્કલ આવશે અહીંથી આવશે આ પ્રમાણે પછી એના જે પોર્શન છે એને કટ કરીને અહીંયા આવશે સર્કલ અને પછી આ પ્રમાણે તો આ પ્રમાણે એ જ પ્રમાણે બાકીની જેટલી બી કી આપી છે શેપ તમારો મેન એ પ્રમાણે જળવાવો જોઈશે એ પ્રમાણે તમારે ડ્રો કરવાની રહેશે બરાબર છે યુઝ થાય છે એ તમને અહીંયા અગાડી પાછળ પેલી એટલે જેટલી બી કી આપી છે એ પ્રમાણે ડ્રો કરવાની રહેશે બેઝ તમને કીધું એ પ્રમાણે બેઝ થર્ટી ડિગ્રીનો જે છે આઈસોમેટ્રિક માટેનો બેઝ છે એ લેવાનો છે તો અહીંયા તમને આપી છે પેલી શંખ શંખ કી આપી છે કે તે 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 કીનો નો અડધો ભાગ સાફ્ટમાં અને અડધો ભાગ હબમાં રહે છે તેનો જે આડછેદ છે એ આડછેદ એટલે કે ક્રોસ સેક્શન ચોરસ અથવા તો લંબચોરસ હોય છે જે આગળ તમને બતાવી તે પેરેલ અથવા તો ટેપર હોય છે સામાન્ય રીતે તેનું ટેપર એક જેમ સો નું હોય છે એટલે સો ની length હોય તો એક ભાગ ની એનું શું હોય છે ટેપર નો ભાગ હોય છે પછી આપ્યું છે ગિવ હેડ કી જે આગળ જેમ જ બતાવેલી છે તે તે એક છેડે માથું ધરાવતી બીજી બાજુ એથી ચાવીને કાઢી શકાય તેમ ના હોય ત્યાં પ્રકારની ચાવીનો ઉપયોગ કરવામાં આવે છે ફીધરકી આપી છે જે નીચે તમને બતાવી દીધી ચા તો કે આ પ્રકારની ચાવીઓ શંખ જેવી છે પરંતુ તેની મધ્યમાં ગોળાકાર અથવા તો બંને છેડે માથા એટલે કે હેડ આપવામાં આવે છે તેથી તે સોફ્ટ પરના મેચિંગ પાર્ટને રનિંગ ને રોકે છે અને એક્સેલ મુવમેન્ટ થવા દે છે એટલે કે એક્સેલ મુવમેન્ટ એટલે કે આગળ પાછળ આ જે આપી છે તે આ જો ઉપર નીચે બંને સાઈડ પર માથા વાળો ભાગ એટલે આખું સર્કલમાં ના ફરવા દે એક્સેલ મુવમેન્ટ આગળ પાછળ એ પ્રમાણેની મુવમેન્ટ એની ધરકીનો ઉપયોગ કરવામાં આવે છે પછી વુડન વુડન રફ કી આપી છે તે ખૂબ સરળતાથી એડજસ્ટ થતી કી છે તેથી તેને ફિટ કરવા તેમજ બહાર કાઢવામાં સરળતા રહે છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે એક સરખી રીત થિકનેસ ધરાવતી એક બાજુએ ગોળાકાર હોય છે તેનો ઉપયોગ મોટે ભાગે મશીન ટૂલ અને ઓટો મોબાઈલ્સમાં એનો ઉપયોગ થતો હોય છે સરળ કી આપી છે તે નાની સાફ્ટ માટે વપરાતી કી છે સાફ્ટની મજબૂતાઈ ઘટે નહીં તે માટે ફક્ત હબમાં ચાવી ગાળો કરી સાફને સખત રીતે પકડી રાખે છે તે રીતે તેને બેસાડવામાં આવે છે હોલો સાઇડલ કીમાં સાફની ગોળાઈ જેટલી ગોળાઈ આપવામાં આવેલી હોય છે જો અહીંયા કી કેવી રીતના બેસાડવામાં આવે છે જે સાફ્ટ હોય છે એની અંદર એ તમને અહીંયા આ સાફ્ટ આવે આ જે પોર્શન છે વાળો પોર્શન આપે છે આની અંદર એને બેસાડેલી હોય છે આ સાફ્ટ છે જો આ સાફ્ટ વાળો પોર્શન છે આ બતાવે છે અહીંયા લખ્યું છે તમને સાફ્ટ પછી આ જે પોર્શન છે એને હફ કહેવામાં આવે છે અને આ જે છે એક કીની સીટ છે એટલે આની અંદર કી બેસી જાય અહીંયા આ પોર્શનના બરાબર અને આ કી વે વાળો પોર્શન છે જે અહીંયા લોકિંગ અહીંયા સ્ક્વેર બતાવેલો છે એટલે આને ફિટ કરો અંદર જતી રહે કી આની સાથે ફિટ થઈ જાય એ પ્રમાણે અહીંયા કોન કોન કી બતાવેલી છે જુઓ આ કોનની અંદર બરાબર છે આ રીતના

બનશે તો તમે અને જેટલી બી લાઈનો છે પરફેન્ટિક્યુલર તમારે લેવાની રહેશે ખેંચવાની રહેશે બરાબર લાઈનો ઓકે થેન્ક યુ આશા કરું તમારા વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો જો તમારા દોસ્ત યારો દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો અને કોઈ અસમજણી ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જલ્દી મેળવવા માટે બે લાયકોન પર પ્રેસ કરી કરી અને જો તમારે વિડિયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે આ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો તંદુરસ્ત રહો